મધ્યકાલીન સ્થાપત્ય કલા વિશેની વાત કરી. હવે આપણે જે વાત કરવાની છે એ છે ગુજરાતની સ્થાપત્ય કલા. ગુજરાતની અંદર અસંખ્ય મંદિરો, મસ્જિદો, સ્તૂપો, વિહારો, વાવ કે કુવાઓનું નિર્માણ થયું છે અને તેની ઉપર સ્થાપત્ય કલાના દર્શન આપણે કરી શકીએ છીએ. એની અંદર પહેલી આપણે સ્થાપત્ય કલા લઈએ તો એ છે મંદિરો. તો આ મંદિરો છે એમાં અમદાવાદની અંદર આવેલા ભદ્રકાળી મંદિર, જગન્નાથ મંદિર, ગીતા મંદિર અને વેદ મંદિર છે એ અમદાવાદ ખાતે આવેલા જમાલપુરની આસપાસ નિર્માણ થયેલા છે. ત્યાર પછી ગુજરાતની સૌથી અગત્યનું ડાકોરની અંદર આવેલ રણછોડ રાયનું મંદિર છે એ પણ પ્રસિદ્ધ પામેલું ગુજરાતનું મંદિર છે. મોઢેરાનું સૂર્ય મંદિર એ પણ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાવી શકાય. વડનગરની અંદર આવેલ હાટકેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. ત્યાર પછી દ્વારકાની અંદર આવેલું વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિર એટલે એને આપણે દ્વારકાધીશના મંદિરના નામથી ઓળખીએ છીએ એવું જગત મંદિર. પાવાગઢ જે મહાકાળી માતાના મંદિરના ભાગરૂપે એ ત્યાં જાઓ એટલે સ્થાપત્ય કલાના અદ્વિતીય નમૂનાઓ છે આપણને જોવા મળે છે એ છે મહાકાળી મંદિર. ત્યાર પછી ખેડ બ્રહ્માની અંદર ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર એટલે ખેડ બ્રહ્મા, તો એ પણ મહત્ત્વના ગુજરાતના સ્થાપત્ય કલાના મંદિરોના ભાગરૂપે આપણે ગણાવી શકીએ. આની એક આપણે પિક્ચર સ્વરૂપે જોઈએ તો ડાકોર, સોમનાથ, જગત મંદિર, ત્યાર પછી અંબાજીનું મંદિર, મોઢેરા અને પાવાગઢ એ ભારતના સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ કે જેને આપણે આજે પણ ગૌરવ લઈ શકીએ એવા મંદિરોની અંદર સમાવેશ કરી શકીએ. ત્યાર પછી લઈએ છીએ ભાવનગરની અંદર આવેલું ખોડિયાર માતાનું મંદિર જે પણ એક જ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ગુજરાતનું નામ રોશન કરે છે, અને ત્યાર પછી આશાપુરા માતાનો મઢ જે કચ્છની અંદર આશાપુરા દેવી જે મંદિર છે એ પણ ગુજરાતની આગવી કલાના ભાગરૂપે સ્થાપત્યની દ્રષ્ટિએ આપણે લઈ શકીએ. આ જે આપણે જોઈએ એ ગુજરાતના જગ પ્રસિદ્ધ અને મહત્ત્વના ગૌરવના મંદિરો વિશેની વાત કરી. હવે આપણે લઈએ છીએ ગુજરાતના જુદા જુદા સ્થાપત્યોની મહત્ત્વની મસ્જિદો. આ મસ્જિદોની અંદર સૌ પ્રથમ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર ત્રણ દરવાજા પાસે જામા મસ્જિદ આવેલી છે, અને આ જામા મસ્જિદની ખાસિયત એ કે અહમદ શાહ પહેલાંએ ઈસવીસન 1424ના સમયગાળા દરમિયાન જુદા જુદા સ્તંભો ઉપર આ મસ્જિદનું નિર્માણ કરેલું છે. એક ગુંબજો ઉપર ઉભેલી છે 260 કરતાં પણ વધારે સ્તંભો ઉપર અને 15 ગુંબજો છે એવી આગવી વિશિષ્ટતા અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ કહી શકીએ એવી ગુજરાતની શાન સમાન મસ્જિદ એટલે મહત્ત્વની આ જામા મસ્જિદ. આ ઉપરાંત અમદાવાદની અંદર જોવાલાયક કહી શકાય એવી સીધી સૈયદની જાળી, સરખેજનો રોજો, ઝૂલતા મિનારાઓ. આની ખાસિયત એ છે કે ઝૂલતા મિનાર એક સ્તંભ હલાવવામાં આવે તો એનો અસર બીજા સ્તંભ હલે છે એને ધ્રુજારી આવે છે. એ શા માટે ધ્રુજારી આવે છે કે શા માટે એક મિનારો હલાવવાથી બીજો મિનારો હલે છે એનો ઉકેલ આટલા વર્ષોને અંતે હજી પણ કોઈ અંગ્રેજ કે ભારતીય પુરાતત્વ વિદ્વાનો વિદ્વાન શોધી શક્યો નથી એવી સ્થાપત્ય કલા એટલે ઝૂલતા મિનારાઓ. ત્યાર પછી રાણી સિકરીની મસ્જિદ જેને મસ્જિદે નગીનાના નામથી આપણે ઓળખીએ છીએ એવી અમદાવાદની અંદર જોવાલાયક સ્થાપત્યોની અંદર સમાવેશ કરી શકીએ. અને ચાંપાનેરની અંદર કોતરણી દ્રષ્ટિએ જોઈએ તો એ છે જામી મસ્જિદ જે પાવાગઢ પાસે તમે જાઓ એટલે તમને બાજુમાં જ જોવા મળે એવી ગુજરાતની આગવી કોતરણી અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ મસ્જિદોની અને મહત્ત્વના સ્થળોની વાત કરી. ગુજરાતના જૈન દેરાસરોની વાત કરીએ તો અમદાવાદના આઠી સિના દેરા
કુંભારિયા જેના મહત્વના જૈન દેરાઓ સંકેશ્વરના અસંખ્ય કલાત્મક કોતરણી સ્વરૂપે સ્થપાયેલા એક જૈન દેરાઓ અને પાલિતાણાની અંદર એક જ પર્વત શેત્રુંજી પર્વત ઉપર અસંખ્ય જે જૈન મંદિરો છે એ ગુજરાતની આગવી શાન સમાન છે. એવા આપણી ગુજરાતને ગૌરવ અપાવતા જૈન દેરાસરો જે સૌથી વધુ બધું આરસ પથ્થરમાંથી નિર્માણ પામેલા છે એવી કલા એટલે જૈન દેરાસરો. ચોથો લઈએ તો ગુજરાતની વાવ, જેમાં દરેક વાવ કંઈક ને કંઈક કલાત્મક કોતરણી સ્વરૂપે બનાવવામાં આવેલી છે. જુદા જુદા પથ્થરો લાલ કે બીજા પથ્થરોમાંથી નિર્માણ પામેલા છે, જેમાં અડાલજની વાવ, દાદા હરીની વાવ જે અમદાવાદની અંદર આવેલ છે અને અમદાવાદ અને ગાંધીનગરની પાસે અડાલજની વાવ આવેલી છે અમદાવાદ પાસે. ત્યાર પછી પાટણની અંદર આ સૌથી જુદા જુદા સ્વરૂપે મજલાવાળી એ વિશ્વ પ્રસિદ્ધ જેને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર હમણાં સમાવેશ કરવામાં આવેલો છે એવી આપણી વાવ એટલે રાણકી વાવ. વડોદરા પાસે ડભોઈ અને ડભોઈની અંદર હીરા ભાગોળ છે એ સૌથી મહત્ત્વની કહી શકાય એવી ગુજરાતની આગવી સ્થાપત્ય કલા. ત્યાર પછી લઈએ પદ્રનો કિલ્લો જે અમદાવાદની અંદર આવેલો છે. ત્રણ દરવાજા એક કલાત્મક દરવાજો કોતરણી સ્વરૂપે છે. નગીનાવાડી અને કાંકરિયા તળાવ આ જે અમદાવાદની અંદર જોવાલાયક સ્થળો પૈકીના તે ગણી શકાય. ગુજરાતનું સિદ્ધપુર છે તેનું રુદ્રમહાલ, આ રુદ્રમહાલય છે એ પણ આગવી કલાત્મક કોતરણી માટે પ્રખ્યાત છે. સહસ્ત્રલિંગ તળાવ છે આ એનું ચિત્ર આપ્યું છે એ પણ મહત્ત્વની કહી શકાય એવી આગવી કલા. સામર્થાની ચોરી, તાનારીરીની સમાધિ, કીર્તિ તોરણ જે વડનગરની અંદર આવેલ છે એ ગુજરાતની શાન સમાન કહી શકાય એવા સ્થાપત્યો છે. તળાવની જ્યારે વાત કરવામાં આવે તો મુનસર તળાવ છે એ વિરમ ગામની અંદર બાંધકામ કરવામાં આવેલું છે જે આપણે અહીંયા ચિત્ર સ્વરૂપે જોઈ શકીએ છીએ. અને મલાવ તળાવ છે એ ધોળકાની અંદર બનાવવામાં આવેલ છે. તો એ ગુજરાતની આગવી કલાના ભાગરૂપે આ વાવ હોય કે પછી તળાવ હોય એ મોટા ભાગે આપણી શાન અથવા ગૌરવ અપાવે છે. વાવ જુદા જુદા પ્રકારે હોય છે, ચાર પ્રકારો એના પાડવામાં આવેલા છે. જે મોટા ભાગે પાણી છે એ પાણી અછતના સમયગાળા દરમિયાન સોલંકી વંશના શાસનકાળ દરમિયાન ઉદયમતીએ ઘણી બધી આવી વાવોનું નિર્માણ કરેલું અને આપણા ગુજરાતમાં આવી વાવ ઘણી બધી જોવા મળે છે એ આપણી ગુજરાતની સ્થાપત્ય કલા ગણાવી શકાય. છેલ્લે જોઈએ મસ્જિદનું રેખાચિત્ર. ગલિયારા એટલે મસ્જિદની અંદર આવવા અને જવા માટેનો રસ્તો એટલે ગલિયારા. બીજું છે કિબલા, જે મસ્જિદના નમાજ પડવાની એક ઊંચી દિવાલ છે અને આ દિવાલ હંમેશા આપણી પશ્ચિમ દિશાની અંદર મક્કાની સાચી દિશા બતાવે છે. ત્યાર પછી લીવાન આવે, લીવાન એટલે સ્તંભોવાળા, બરાબર સ્તંભોવાળો એક ઓરડો એટલે એને લીવાન કહેવાય. મકસુરા છે એ મસ્જિદની અંદર આવેલ કિબલા છે, એ કિબલાના અંતને અંતનો જે ભાગ છે એ અંતના ભાગની એક રક્ષાત્મક દિવાલ કહી શકાય અને એ રેલિંગ દ્વારા એને જુદી દિવાલથી જુદી પાડવામાં આવે છે એને કહેવાય મકસુરા. મહેરાબ છે એ કિબલામાં બનેલ ભાગ છે, એક એનો જ ભાગ ગણાય. મોટે ભાગે એ સામાન્ય માનવી કરતાં થોડી ઊંચાઈ વધારે હોય એ સ્વરૂપે બનાવવામાં આવે છે અને એ હંમેશા મક્કાની સાચી દિશા બતાવે અને ભારતમાં પશ્ચિમ દિશા છે એ દિશામાં મક્કા આવેલું છે એ આપણે એના ઉપરથી પણ ખ્યાલ આવી શકે છે. અને છેલ્લું છે સહન, સહન એટલે મસ્જિદનું પ્રાંગણ અથવા જ્યાં એકસાથે બેસી અને માણસો નમાજ પડી શકે એવો પરસાળ એને કહેવાય સહન. તો એ છે મસ્જિદનું રેખાચિત્ર. બરાબર આટલું આપણે રાખીએ.